नमस्कार, इवनिंग रिपोर्ट में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું માનસી સોની. મોટા સમાચારની શરૂઆત કરીએ. મહેસાણામાં ઉનાવાની શાળામાં ગેરરીતિનો મામલો છે. મહેસાણા એલસીબીએ એક વ્યક્તિની અટકાયત કરી છે. સર્વોદય સ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગમાં આ નોકરી કરે છે. રાજુ ચૌધરી નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. રાજુ ચૌધરીને પૂછપરછ માટે ઉનાવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. तो आज वन विभाग की वन रक्षक की परीक्षा योजाई थी. बपोर 12 वगे थी 2 वगे दरमियान आ परीक्षा योजाई थी, जेमां गैररीति थयाना आक्षेपो थई रह्या छे. आ आक्षेपों बदल में राजू चौधरी नामना शिक्षक की अटकायत करवामां आवी छे. राजू चौधरी ने पूछपरछ माटे उनावा पोलीस मथके लई जवामां आव्यो छे. तो मेहसाणा एलसीबीए राजू चौधरी की अटकायत करी छे अने वधु पूछपरछ करवामां आवी रही छे. राजू चौधरी आज शाला की बिल्डिंग में नौकरी करे छे. बिल्डिंग की खानगी शाला में फरज बजावे छे. खानगी शाला सुधी पेपर पहुंचू केवी रीते एक मोटो सवाल छे. शाला शिक्षक राजू चौधरी की अटकायत बाद तपास करवामां आवशे. हाल में एलसीबीए राजू चौधरी की अटकायत करी छे अने तेनी पूछपरछ करवामां आवी रही छे. परंतु महत्वनो सवाल अहीं ऊभो थई रह्यो छे के खानगी शाला सुधी आ पेपर पहुंचू केवी रीते. वनरक्षक की परीक्षा योजाई थी. आश्रे 4 वर्ष बाद आ परीक्षा योजाई थी अने आनुं पेपर केवी रीते फूट्युं ते एक मोटो सवाल छे. મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. જી કેતન, રાજુ છે તે ખાનગી બિલ્ડિંગની ખાનગી શાળામાં ફરજ બજાવે છે. રાજુ સુધી આ પેપર કેવી રીતે પહોંચ્યું? ચોક્કસથી જણાવી દઉં કે હાલ જે ઉનાવા જે સ્કૂલમાં જે પેપર ફૂટ્યું છે તેને લઈને એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જે ખુલાસો થઈ રહ્યો છે તે પ્રમાણે જે રાજુ ચૌધરી નામના જે શિક્ષક હતા, જે આ જ બિલ્ડિંગમાં જે પ્રાથમિક વિભાગ છે જ્યાં પ્રાઇવેટ રીતે ચાલે છે ત્યાં નોકરી કરતા હતા, ત્યાં ફરજ બજાવતા હતા, તેમના પાસેથી આ જે પેપર છે તે વિદ્યા સુધી પહોંચ્યું છે તે પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે આપણા સાથે જે સ્કૂલના ટ્રસ્ટી છે તેમના સાથે વાતચીત કરીશું. તે આપણા સાથે જોડાય છે કે આ રાજુ ચૌધરી કોણ છે અને તેના પાસે પેપર કેવી રીતે પહોંચ્યું? પરીક્ષાઓ આવી લેવાતી હોય અમે તો કદી હાજર રહેતા નથી, કારણ કે મંડળનો કોઈ ઉપયોગ અમારું કોઈ હોતું નથી એટલે અમે અહીંયા હાજર રહીએ. પણ આ કેવી રીતના થયું, અમારી શાળાને બદનામ કરવાનું આ ભાઈએ શું કામ કર્યું, જે હશે પોલીસ તપાસ ચાલી રહી છે. એમાં રાજુ ચૌધરીનું નામ આવ્યું છે, જે કાયદેસર કાર્યવાહી થશે અમે પોલીસને કીધું છે કે તમે કાયદેસર કાર્યવાહી કરો, મંડળ પણ પોલીસ આવી રહેશે. ચોક્કસથી આ રાજુ ચૌધરીની વાત કરો તો આ રાજુ ચૌધરી છે કોણ? આ રાજુ ચૌધરી ઉનાવાના બાજુમાં પરું છે પ્રતાપગઢનું, અને જે અમારી સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ છે જે ભાડા આપેલું છે બિલ્ડિંગમાં, બરાબર એમાં ભાઈ પ્રાઇવેટમાં 4-5 હજારમાં નોકરી કરતો છે મારા ખ્યાલથી, બરોબર, અને એને આ કર્યું હોય. ચોક્કસથી વાત કરવામાં આવે તો આ લેટરપેડ એના પાસે ક્યાંથી પહોંચ્યું? કારણ કે આ તો ટ્રસ્ટનું છે. હવે આ જે લેટરપેડ એ રાજુ ચૌધરી પાસે પહોંચ્યું, આ લેટરપેડ બહુ જૂનું લેટરપેડ છે. હું 2015માં આ સંસ્થામાં પ્રમુખ તરીકે આવ્યો. એના મોર અરશદભાઈ રાવલ બ્રાહ્મણ હતા કે જેમને 97 વર્ષ થયો. આ લેટરપેડ 10-12 વર્ષ જૂનું લેટરપેડ હોય, એટલે ધારો કે ભાઈ આ લેટરપેડો બધો પસ્તીમાંને કાઢેલો હોય અને કોઈ સ્ટોર રૂમમાં પડ્યું એના ભાઈને આનો ઉપયોગ કર્યો હોય, બરાબર. કારણ કે અમારો 2015નો લેટરપેડ અમારી તિજોરીમાં હોય છે, અને પ્લસ કે અમારું લેટરપેડ હાથમાં ના આવે, કારણ કે અમારા મંત્રી છે એમને એટેક આવેલું છે અત્યારે, બરાબર, એમનું બાયપાસ કરાયેલું એટલે ઘેર આરોમ ઉપર હોય, એટલે ચાવીએ જો બધી મંત્રી જોડે રહેતી હોય એટલે અમારું લેટરપેડ તો આ કાઢી શકીએ એમ છે જ નહીં. પણ આ જૂનું લેટરપેડનો અમને ઉપયોગ કર્યો, જૂનું લેટરપેડ બહુ જૂનું હોય એટલે બહાર પસ્તીમાં કાઢેલો હોય, કોઈ રૂમમાં બૂમમાં પડ્યો અને અમને હાથમાં આવ્યું હોય અને અમને આ કામ કર્યું છે. તો જે અમારી શાળાને રોંછણ અડાડ્યું છે એ બદલ અમે પોલીસને પણ સપોર્ટ કરીશું. પોલીસ કહેશે કેસ કરો તો ફરિયાદી પણ બનીશું, મંડળ તરફથી પણ બનીશું, આચાર્યને પણ કહીશું કે કેસ કરો. ચોક્કસ, એક પટાવાળાને પણ સાથે પોલીસ લઈ ગઈ છે, એ કોણ છે અને શું છે એની? હવે એ પટાવાળા અમારે ભાઈ ફાજલ મક્તુપુરથી અહીંયા આવેલા છે, ઘનશ્યામભાઈ પટેલ હાઈસ્કૂલના પટાવાળા છે. હવે એમનો શું રોલ છે ને એમને પોલીસ લઈ જાય તો પોલીસ તપાસમાં ખ્યાલ આવશે, કારણ અમને તો ખ્યાલ નથી. ઘનશ્યામભાઈ તો બહુ સીધો માણસ છે, પટાવાળો છે, કદાચ એને કીધું હોય ભાઈ આનો ઝેરોક્સ કરી દો તો એમના મનમાં ભાઈ પ્રાઇમરીના સાહેબ છે ઝેરોક્સ કરવા ગયું કાગળિયું કરી આવ્યું હોય, બરાબર. પટ્ટાવાળાનો તો અમુક પોલીસ તપાસ કરે છે, જે હોય પટ્ટાવાળો હશે તો પટ્ટાવાળાને પણ સજા થશે. ચોક્કસથી બીજી વાત કરવામાં આવે તો આ જે શિક્ષક હતા રાજુભાઈ, એ કેટલા વર્ષથી નોકરી કરતા હતા અહીંયા? પ્રાઇમરી સ્કૂલ તો 2-3 વર્ષથી ચાલતી હતી, પાછી કોરોનામાં બંધ હતી, બરાબર, અને હવે થોડો થોડો છોકરો આવવાનો ચાલુ થયો હતો અને એ 2-3 વર્ષથી તો અહીંયા નોકરી કરતા છીએ, બરાબર. અને પ્રાઇમરી આપણે સરદાર પટેલ સ્કૂલ ભાડા આપેલું બિલ્ડિંગ, બરાબર.
આજે શિક્ષક છો એના ટ્રસ્ટ ના કોઈ લેવા દેવા ખરું? ના, આ શિક્ષક ના મિરોદાતા આઈકુલ ના ટ્રસ્ટ નું કઈ લેવા દેવા જ નથી. કોને આ કૃત્ય કર્યું છે તો એને જે સજા કરે ગવર્મેન્ટ, એમાં અમે સંમત છીએ. બરોબર, અમારા કોઈ લેવા દેવા, અમારા મંડળનું કોઈ લેવા દેવા નહીં આ ભાઈના જોડે. ચોક્કસથી આ હતા પ્રમુખે, તેમનું કહેવું છે કે આ જે શિક્ષક છે એ અને જે ટ્રસ્ટ છે તે તેને કોઈ લેવા દેવા નથી. આ જે શિક્ષક છે તે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા હતા અને આ જે બિલ્ડિંગ છે તેમને ભાડે આપવામાં આવ્યું હતું, સ્કૂલ નહીં. જી જી, આભાર આપનો. સમગ્ર માહિતી આપવા માટે તો શિક્ષક રાજુ ચૌધરીની એલસીબી અટકાયત કરી છે, પરંતુ શાળાના ટ્રસ્ટી સાથે વાતચીત કરી ન્યૂઝ 18ની ટીમે શાળાના ટ્રસ્ટીનું કહેવું છે કે આ બાબતે શાળાનો કોઈ જ રોલ નથી. રાજુ ચૌધરી પાસે તે પેપર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું તે અંગે કોઈ જાણકારી નથી, પરંતુ હાલમાં મહત્વના સમાચાર છે, એલસીબીએ રાજુ ચૌધરીની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. તો પરીક્ષા ઓબ્ઝર્વરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન હોબાળો થયો હતો, ઉમેદવારની તપાસ કરતા કાપલી મળી આવી હતી, આ કોપી કેસનો મામલો છે તેવું ઓબ્ઝર્વરનું કહેવું છે. આમાં એવું છે કે લગભગ 1:30 વાગ્યા પછી પરીક્ષા શરૂ થાય, 1:30 વાગ્યા પછી મારું ચેકિંગ ચાલુ હતું, એમાં પછી ઉપરના રૂમમાં થોડો કંઈક અવાજ આવ્યો, તો હું ત્યાં ગયો, ત્યાં જોયું તો એક ઉમેદવાર હતો પરીક્ષાર્થી, એની પાસે એક કોપી મળી આવી, તો એ નિમિત્તે અમે એક કોપી લઈ લીધી અને એના પ્રશ્નપત્ર આન્સર બુક બધું જેનો જપ્ત કરી લીધું, તો પછી આગળની કાર્યવાહી કરી. એક જ પેપરના તમામ જવાબો સાચા લેટર પેડ ઉપર મળ્યા છે તો એનું શું કહેવાય? બધા સાચા આન્સર છે એ હું અહીંયાથી તમને કાપી નથી આપતો. ગુજરાત વાલી એકતા મંડળે પણ આ પેપરકાંડની ઘટનાને વખોડી છે. વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું, વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું કહેવું છે. એક ઉમેદવારને લાભ અપાવવા 40,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, તો પેપરકાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે. જે ખરેખર મહેનતુ વિદ્યાર્થીઓ છે, જે ખરેખર લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે, અને આમાં વારંવાર અન્યાય થઈ રહ્યો છે અને કોઈક રાજકીય ઇશારા સર ચોક્કસ ઉમેદવારોને, ચોક્કસ વિદ્યાર્થીઓને આમાં લાભ પહોંચાડવાનું આ કાવતરું આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું એવું સ્પષ્ટપણે દેખાય છે. એટલે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆતો કરી છે ભૂતકાળમાં અને આજે પણ ફરીથી રજૂઆત કરીએ છીએ કે આ ઘટનાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સરકારની ભરતીમાં ચાલતા કૌભાંડમાં સરકારના જ આશીર્વાદ. દરેક પેપર ફૂટે પછી સરકારની એક ઘીસી પીસી કેસેટ, અને એમાં એક જ વાત, ચમર બંધીને છોડવામાં નહીં આવે અને દરેક પરીક્ષાના કૌભાંડીઓને બચાવવા માટે સરકાર ગામથી લઈને ગાંધીનગર, શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર એકમાત્ર એમનો મોકો રહ્યો છે. સરકારમાં જે રીતે ભરતી ચાલી રહી છે એ ભરતીમાં ભ્રષ્ટાચાર છે. 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 14 પેપરો ફૂટ્યા, LRDનું પેપર હોય કે પછી બિન સચિવાલય પરીક્ષાનું કૌભાંડ હોય કે પછી અન્ય પરીક્ષાનું હોય કે વન સંરક્ષકની આજે ઘટના સામે આવી હોય, આ તમામ ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલે છે. તો આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર કાર્ડને લઈને સરકાર પર નિશાન સાધતા કટાક્ષ કર્યો છે. ગુજરાતની આ ભાજપ સરકારના શાસનમાં પેપર ફૂટવું એક સામાન્ય બાબત બની ગઈ છે. પેપર ફૂટવાની બાબતમાં ભાજપની આ સરકારે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને આજે વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટતા એક નવી સિદ્ધિ હાંસલ કરવા તરફ આ ભાજપની ફૂટેલી સરકાર જઈ રહી છે. પરીક્ષા ખંડમાં શું થયું તે વિશે વાત કરીએ તો ઉનાવાની મીરાદાતા સર્વોદય વિદ્યાલયમાં પેપરકાંડની આશંકા છે. વન વિભાગમાં વનરક્ષક માટે બપોરે 12 વાગે પરીક્ષા શરૂ થઈ હતી. 1 વાગે રવિકુમાર મકવાણા નામનો જે પરીક્ષાર્થી છે તે પાણી પીવાના બહાને ઊભો થયો અને ક્લાસરૂમની બહાર ગયો. રવિ ડી સિરીઝનું પેપરની જવાબો સાથેની કાપલી લઈને પરત આવ્યો અને પાણી પીવા ગયેલા રવિને કોઈએ જવાબો સાથેની કાપલી આપી હોય તેવી આશંકા છે. શાળાના લેટર પેડ પર લખેલા હતા ડી સિરીઝના પેપરના જવાબ. આ કાપલીમાં પેપરના 100-100 સવાલના જવાબ લખેલા હતા. અન્ય પરીક્ષાર્થીએ આ જોયું અને જોઈને સુપરવાઇઝર મેડમને જાણ કરી. સુપરવાઇઝર મેડમ અને એક સાહેબને જવાબોવાળી કાપલી પણ મળી અને જવાબોવાળી કાપલી સુપરવાઇઝર અને એ સાહેબે ફાડી નાખી.
जाण करवा छता पण शाळा तंत्रे परीक्षा पूर्ण थया सुधी कोई ज पगला न लीधा। परीक्षा पूर्ण थया बाद परीक्षार्थीओए जाण कर्या बाद पोलीस घटनास्थळे आवी अने पोलीसे रवि नामना परीक्षार्थीनु निवेदन नोंध्यु। पोलीसे अन्य परीक्षार्थीओना पण निवेदन लीधा छे। अन्य परीक्षा खंडमां पण गैररीति थयानो आरोप लागी रह्यो छे। शाळाए ज गैररीति आचरी तेवो जवाब लखाव्यानो आरोप अत्यारे थई रह्यो छे।